સોયગામના કુંભારડી ગામે અગાઉની હત્યાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે. કુંભારડી ગામે એક મહિના અગાઉ હત્યા કરવામાં આવી હતી. મૃતકના સાળાએ અન્ય બે શખ્સો સાથે મળી હત્યા કરી અંગત અદાવતમાં સાળાએ હત્યા કરી હતી. જોકે મૃતકના સાળા સહિત બે આરોપીની હાલ ધરપકડ કરવામાં આવી છે. બે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે સોયગામના કુંભારડી ગામે સમગ્ર ઘટના થઈ હતી. અગાઉની હત્યાનો ભેદ હાલ ઉકેલી કાઢવામાં આવ્યો છે. એક મહિના અગાઉ હત્યા કરવામાં આવી હતી. મૃતકના સાળાએ અને બે શખ્સો સાથે મળી અને અંગત અદાવતમાં બનેવીની હત્યા કરી હતી. મૃતકના સાળા સહિત બે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જીવાજી રામચંદજી ઠાકોરની હોય છે, પરંતુ પીએમ કરાવ્યા બાદ પોલીસના ધ્યાન ઉપર આવે છે કે જે વસ્તુથી તેની હત્યા થઈ છે તે કોઈ તીક્ષ્ણ હથિયાર હોવું જોઈએ, પરંતુ પીએમ રિપોર્ટમાં સ્પષ્ટ નથી થઈ રહ્યું કે એ તીક્ષ્ણ હથિયાર કોઈ એક્સિડન્ટ માટેનો કોઈ વાહન બી હોઈ શકે છે અને કોઈ હથિયાર બી હોઈ શકે છે. જેથી કરીને શંકાના આધારે પોલીસ જે છે અલગ અલગ ટીમોની અમે રચના કરી છે અને ત્યારબાદ જે છે તે દરેકને અલગ અલગ ટાસ્ક આપવામાં આવે છે. આ ઉપરાંત જે મરનાર જણા છે તેની ઓળખ પણ પ્રસ્થાપિત કરવામાં આવે છે અને ત્યારબાદ જે છે તેની હિસ્ટ્રી બી ચેક કરવામાં આવે છે. અલગ અલગ ઘણા બધા સીસીટીવી કેમેરા, ઘણા બધા ટેકનિકલ એનાલિસિસ અને ઘણા બધા જે હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સથી ઇન્ટ્રોગેશનની મદદથી પોલીસે ઘણા દિવસની જહેમત બાદ આજે હતી એ હત્યા હતી અને હત્યાનો ભેદ બી ઉકેલી નાખ્યો છે. મરણ જનાર જે છે જીવાજી રામચંદ ઠાકોર તેનું મૃત્યુ નિપજાનાર તેના સગા સાળા એટલે કે ભૂપતભાઈ ઉર્ફે ભૂપી રણછોડભાઈ ઠાકોર અને તેના બીજા બે સાથીદારો છે કે જેમનું નામ મુકેશ થાવરજી ઠાકોર અને નરેશ રણછોડજી ઠાકોર છે. મૃત્યુનું જે મુખ્ય કારણ છે એ છે કે જે મુખ્ય આરોપી છે તેની સગી ભત્રીજીના લગ્ન હોય અને લગ્નમાં જે જીવાજી છે તે દહેજાઈ અને બબાલ કરવાના હોય, જેથી કરીને આવું કરે નહીં, જેના માટે થઈને એ લોકો તેમની વચ્ચે હાથાપાઈ થાય છે અને ત્યારબાદ જે છે એ આરોપીઓ તેનું મૃત્યુ પણ કરી નાખે છે. તારીખ 11/7/2024